सब्सक्राइब करो आ चैनल ने। अरे राधा, क्या फरे छे एकली एकली? मने थयो के हुं आजे गाम फरी आऊं। मदली ने जोने क्यार नी देखाती नथी। हुं आवी छुं ने त्यार थी मने इच्छा छे गाम फरवानी। एमा शुं थई गयुं? हुं छुं ने, चल हुं तने गाम बताडीश। आवी जा। साची, थैंक यू सो मच। ने आम पण मने गामनी हरियाली ने गामना लोको खूब ज गमे छे। ते मारा माटे समय काढ्यो एटले तारो खूब खूब आभार। अरे एमा आभार सेनो मानवानो, तू तमारी बेन जेवी छो ने। जो तो उभी रहा। जो क्या नदी छे? मीरा, તારું ગામ કેટલું સુંદર છે ને આ નદીનો ખડખડ કરતો અવાજ મારા મનને શાંતિ આપે છે। કેમ, તમારા શહેરમાં આવું બધું જોવા નથી મળતું? અરે અમારા શહેરમાં તો લોકોને પોતાના કામથી જ મતલબ હોય છે। ગામડામાં કેટલું સારું છે, બધા લોકો અહીંયા હળીમળીને રહે છે। ખુલ્લું વાતાવરણ, કુદરતની મહેર, અને કુદરતના ખોળે મોરલો ટહોકો કરતો હોય તો કેટલું હર્યું ભર્યું લાગે। રાધા, તારા હિસાબથી ગામડા અને શહેરમાં શું ફરક છે? ગામડું એ ગામડું ને શહેર એ શહેર, એ બંનેની સરખામણી ક્યારે ના થાય। તારી એ વાત તો સાચી। એ છોકરીઓ, ચલ રાધા। અરે આમ ઉતાવળ ઉતાવળમાં ક્યાં ચાલ્યા તમે? અરે ઉભી રહો, થોડી મુલાકાત તો કરતા જાઓ। એ અમારે તારી સાથે કોઈ વાત નથી કરવી, તું છે કોણ? લાગે છે તમે આ ગામમાં નવા આવ્યા છો એટલે મને ઓળખતા નથી। ધીમે ધીમે બધી ઓળખાણ થઈ જશે ને। તારા જેવા લુખાને ઓળખાણની જરૂર નથી। ઓહો હો હો, અમને જવા દે, હું તને બહુ સારી રીતે ઓળખું છું, સમજ્યો? અરે હમણાં તો આવ્યા છો અને જવાની વાત કરો છો? હા, અરે જરા મુખડું તો મલકાવો। અને તને એક વાર કીધું ને, હવે અમારી પાછળ નહીં આવે। આ સીધી આંગળી થી ઘી નહીં નીકળે, આંગળી વાકી કરવી જ પડશે। એ પકડી લો બેને, આજે તો એક સાથે બે માછલીઓ પકરાણી। પકડી લો, રસ્તો માપ તારો। કોણ છે તું? અમારા મહેમાન નું માન ના રાખે એનો હું બાપ છું। મારું નામ છે મોહન। એવું છે એમ? એ જોઈ શું રહો છો? પડો બાપ ઉપર ભારી પછી જાઓ। Thank you.
મોહન, તને કઈ વાગ્યું તો નથી ને? મોહન, સારું કર્યું તું આવી ગયો, નહીતર આ નરાધમો અમારી આબરૂના ધજાગરા ઉડાડી દેત. અરે એમાં શું, આવા નરાધમો તો આવે ને જાય, ગામ હોય ત્યાં આવા લુખાઓ રહેવાના. અને મોહન, આ મારી નાનપણની સખી રાધા છે, વર્ષો પછી આવી છે, અને આજે એને ગામ જોવું હતું ને તો હું ગામ બતાવવા લઈ આવી છું, પણ આ ઠાકોરનો ભાઈ અમારી છેડતી કરવા લાગ્યો. તમારો ખૂબ ખૂબ આભાર આ લોકોથી બચાવવા માટે. જો રાધા, આ મોહન મારો નાનપણનો ભેરું છે અને મળવા જેવો છે. હા, મળવા જેવા તો છે જ, પણ શું, કેમ અટકી ગયા? શું હું મળવા જેવો માણસ નથી? નહીં નહીં, એવું નથી, તમે મળવા જેવા છો. ચલો રાધા, મોહન આપણે ઘરે જઈએ, ઘરે બધા રાહ જોતા હશે. ચાલો ચલો. તમને કહું છું, સાંભળો છો? આ તમારા નાના ભાઈને કંઈક સમજાવો, આજકાલ બહુ ફરિયાદો આવે છે એમની. કેમ, શું થયું? કોની સાથે કંઈ મારામારી કરી? અરે મારામારી તો હજી સારી છે, પણ એ તો ખુલ્લેઆમ ગામની બહેન દીકરીઓને બજારમાં હેરાન કરે છે. જો, આ આવી ગયો તારો લાટકો દિયરીઓ. હા જુઓ, આજે પણ કંઈક નવું કરીને આવ્યા છે. મોટા ભાઈ, પેલા મોહનને હું જીવતો નહીં છોડીશ. પેલી બે ટકીની છોકરીના માટે એને મારી સાથે વેર બાંધ્યો, મારી સાથે. જુઓ, આજે પણ ફરી માર ખાઈને આવ્યા છે. હા, એ તો મારે ખાવો પડે, આપણે પારકી છોકરીના ચાળા કરવાના જવાય. પણ મોટભાઈ, બસ, મને તારા બધા ધંધાની ખબર છે. હવે પછી જો તારી કોઈ ફરિયાદ આવી છે કે કોઈ બેન દીકરીનું નામ લીધું ને, તો તારી ખેર નથી. તારા કારણે મારે આખા ગામનું સાંભળવું પડે છે. મોટા, આ તમે શું કહી રહ્યા છો? હું જે કહું છું ને એ સાચું જ કહું છું. નાનકા, હજી તું મારાથી ગુસ્સે છો? સાંભળ, તું છે ને, તું સમજ, બીજી વાર તારી ભાભીની હાજરીમાં આ બધું ના થવું જોઈએ, એનું ધ્યાન રાખજે. અને વાત રહી પેલા મોહનની, એ મોહનના તો તું રામ રમાડી દે. પેલા મોહનને તો હું જીવતો નહીં છોડું ભાઈ. અને સાંભળ, તું જે કંઈ કરે ને એ ધ્યાનથી કરજે. તું જે ધોળા દિવસે કરે છે ને એ રાતના અંધારામાં કરવાના કામ છે, ધોળા દિવસે નહીં, સમજો ને? જા. સારું, હવે હું તમારી વાતને ધ્યાનમાં રાખીશ. સારું. ગગા, મજલીની બેનપણી આવે છે. એ ગજુ, એ મારો પર્સનલ પ્રેમ છે હો, એને હું પ્રેમ કરું છું, પણ એને કેવું ઈ અઘરું છે હો. અરે ગગા, એમાં બીવાનું શું હોય? છત્રીની છાતી અને છપ્પન નો વાહો રાખીને કહી દેવાનું આઈ લવ યુ એમ. ગજુ, આ છપ્પન અને છત્રી ઈ શું છે? એલા, છત્રી એટલે આઈ લવ યુ કહેવાની તૈયારી, અને છપ્પન એટલે માર ખાવાની તૈયારી. ગજુ, 36 ની સાતી, 56 નો વાહો અને 47 ની જીભાઈ તૈયાર છે. આજ તો આઈ લવ યુ કહી જ દઉં છો તું. આવે એટલે કહી જ દે આઈ લવ યુ. કયા ગામના ગોરી? ભાવનગરના. જીજે પર એમને આમ લટજા પટજા પાડી ક્યાં જાવ છો? અમે તો ગામ જોવા જઈએ છીએ. હાલો હાલો, હું તમને ગામ બતાવું છું. ગામ ના કૂતરા વાહે પડશે ને, એમ કરતા માર દેખો જોવા નાયરી હોય ને તો કામ થઈ જાય. હાલો ના, અમે તો શહેર ના છીએ, તમારા જેવા કેટલાય ને પાછળ મૂકી દી એવા છીએ અમે, તમારી જરૂર નથી અમને. ચાલ જાગુ જાગુ, તને લેલ ભાગુ. ગગા હતી તો બે મસ્ત હો, ગજુ પતાવી તો પડશે હો જીજે ફોર ને. બાપુ જોજો હો,
તમે દારૂના નશામાં ને નશામાં રહેશો તો પેલી રાધલી અને મધલી બંને તમારા હાથમાંથી છૂટી જશે. એ બંથા બોલતી ના બંથા. અને એવું લાગે છે કે હું નશામાં છું. હે પેલી મધલી એ તો મારું બર બજારમાં અપમાન કર્યું છે. અને વાત રહી પેલી રાધડીની, એની તો એવી હાલત કરીશ કે ક્યાંક મોં દેખાડવા લાયક નહીં રહે. બાપુ, પણ મધલી અને રાધડી સુધી પહોંચતા પહેલા રોહિત અને મોહન નરશે એમ જ ને. એને છઠ્ઠીનો દાવણના યાદ અપાવી દઉં ને તો મારું નામ પણ નાગજી ઠાકોર નહીં. તો પછી રોજ રોહિત અને મોહન મંદિર તરફ જાય છે. તમે કયો તો એને ત્યાં જ પૂરા કરી આપું. ભાઈ, હું પણ મોટા ભાઈનું ધ્યાન રાખીશ, એમની નજર સુધી નહીં પહોંચવા દઉં. બરાબર છે, તું મોહન અને રોહિત ઉપર બાજરી નજર રાખજે. એ આપણા રસ્તાનો કાંટો છે, એને જડથી ના ઉખાડી દઉં. હવે આ બંનેનું ખેલ ખતમ કરવો જ પડશે. આજકાલ કોકના વિચારોમાં બહુ જ ખોવાયેલી રહે છે. ના, આવું કંઈ નથી. જો રાતા, હું તને બાળપણથી ઓળખું છું. તારો સ્વભાવ, તારો હાવભાવ બધું જ હું જાણું છું. અને આમ પણ હું તારી નાની બહેન છું, તો મારાથી શું છુપાવવાનું. સારું, તું કોઈને બોલતી ના. હા, મારી બહેન હું કોઈને નહીં કહું. કારણ કે પ્રેમ કરનાર પંખીઓને આ દુનિયા મેણા મારે છે, તને તો ખબર છે ને. હા હા, હું કોઈને નહીં કહું. તું એને સારી રીતે ઓળખે છે. કેમ, નામ લેવાની શરમ આવે છે? ગામના મુખીનો દીકરો મોહન. અચ્છા, તો એ વાત તો મને પહેલેથી જ ખબર હતી. જ્યારે મંદિરે તું એના વિશે પૂછતી હતી ને, મને ત્યારે જ ખબર પડી ગઈ. એટલે કે તે મને છેતરી છે. હા, તને ખબર હતી બધી વાત. મધલી, આજે મારે મોહનને મળવા જવું છે. કેટલા દિવસોથી એનો ચહેરો જોયો નથી. હા હા, ઠીક છે, મળી આવ. એ મંદિરે જ હશે. હા ઠીક છે, હું જાઉં છું. હા હા ઠીક છે, પણ જલ્દી આવી જજે. હા. મોહનભાઈ, આપના રોહિતભાઈ પેલી મધલી સાથે ગોઠવી જો ને. આ કોઈ થી એના સપના જોતા હોય. આ રોહિતભાઈ મધલી ના પ્રેમ માં લાગે, હવે આ પ્રેમ લગ્ન ના માંડવે પહોંચે તેવું કઈક કરો ને. ગગા, તમે બંને જણા પહેલી વાર કામ ની વાત કરી છે, પણ પેલા તમે રોહિત ને પૂછી લો, એ મધલી સાથે લગ્ન કરવા રાજી છે? હા મોહન. ઓહો, જોયું ને મોહનભાઈ, રોહિતભાઈ મન માં કેવા મલકાણા. જો રોહિત, તારે ચિંતા કરવાની જરૂર નથી. હું કાલે જ મધલીની માને સમજાવું છું અને તારા લગ્નનું પાકું કરું છું. વાહ દોસ્તો વાહ, તમારા જેવા મિત્રો હોય તો પછી મારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર જ નથી. અને તમે લોકોએ મને દરેક સુખ દુઃખમાં સાથ આપ્યો. અલે એમાં શું, તું તો મારો દોસ્ત છે. હું તો મારી દોસ્તીની ફરજ નિભાવું છું અને દોસ્તી માટે તું કે એ કરવા તૈયાર છું. વાહ, તમારી દોસ્તી વાહ, આખા પંથકમાં મશહૂર છે. મોહન, હું આજે જ મારા ભાઈ ભાભીને આ વાતની જાણ કરું છું અને પછી જ તું મડલીના ઘેર જજે. સારું, બસ તું તારા મમ્મીના ઘરે જઈ આવજે, પછી હું તને તેડી જઈશ. હા સારું. અરે રોહિત, અત્યાર સુધી ક્યાં હતો? અરે ક્યાંય નહીં મોટા ભાઈ, મોહન જોડે હતો. પણ મોટા ભાઈ, એક વાત કહું, જો તમારી મંજૂરી હોય તો. અરે બોલને રોહિત. પેલા સવિતા માસી છે ને, એમની દીકરી મધલી, એ મને બહુ ગમે છે. એ મને પ્રેમ કરે છે અને હું એને. અને મોહન, મારી સગાઈની વાત કરવા એના ઘરે જવાનું કહેતો હતો. અરે એમાં રાસાયણી જોવાની, અમારી તો હાથ છે. કરો કંકુના, એને રહે. હા, બીજું શું.
તો આમ એકાંતમાં શું કરી રહ્યા છો? આમ જ ઉભા છો કે કોઈની રાહ જોઈ રહ્યા છો? હા, એક વ્યક્તિની રાહ જોઈને ઉભો છું. છોકરો છે કે છોકરી? છોકરી હોય તો મને કહેજો, હું બોલાવી લઈશ. હા, તો તમે એ છોકરીને કહો કે મોહન તમારી ગામના પાદરે વાટ જોવે છે, અને એને કહેજો કે મોહન મળવા જેવો માણસ છે. તો શું નામ છે છોકરીનું? છોકરીનું નામ છે શું છે? છોકરીનું નામ છે દીપક. દીપક? દીપક થોડું છોકરીનું નામ હોય? હોય ને. ના હોય, દીપક છોકરાનું નામ હોય. તો રાધા તો હોય ને. હવે બોલો, તો આ મોહનજીની રાહ જોઈને ઉભો છે એનું નામ છે રાધા, અને રાધાનો હું છું ને. મારી રાણી, તું છે ને તો બધું છે, અને તું છે ને તું મારી તાકાત છે, ને તું જ મારી લક્ષ્મી છે. હું તમારી સાથે છું અને હંમેશા રહેવાની. હું ક્યાં જવાની? એ સાચું હો. પણ તમે કાલે જે પેલી હોર્સ રાઇડિંગમાં મેડલ જીતીને લાવ્યા ને, મને ખૂબ આનંદ થયો. હજી તો ઘણું જીતવાનું બાકી છે. કા નાનકા, કઈ ટેન્શનમાં છો? કેમ સાવ ચૂપ ચૂપ છો તું? ના મોટા ભાઈ, કઈ નહીં કઈ નહીં કઈ નહીં. નાનકા, કઈક ટેન્શનમાં છો તું? હું તને નાનપણથી ઓળખું, તારી રગે રગથી વાકેફ છું. બોલ શું છે? મોટા ભાઈ, મારે તમારી સાથે મારા મનની વાત કરવી છે. જો તમે ગુસ્સે ના થાવ તો કહું. અરે નાનકા, શું વાત છે? બોલને, ઝડપથી બોલ, શું છે? પેલી સવિતાની છોકરી મદલીએ એને બર બજારમાં મારું અપમાન કર્યું છે, પણ હવે મારું મન એમાં આવી ગયું છે. ઓહો, તો તમે મારા દિયરને જટ પરણાવી દો. હા ભાભી માં, તમારા કામમાં સત્વર લાગે એટલે. નાનકા, તું ચિંતા ન કરીશ, હવે હું જાતે જ જઈશ અને સવિતાને મનાવીશ, તારી સગાઈ નક્કી કરીશ. પણ મોટા ભાઈ, પેલા મોહન અને રોહિત વચ્ચે નડશે તો? અરે વચ્ચે નડશે તો હું જોઈ લઈશ. એક વાર મારા પંજામાંથી છટકી ગયો, નહીં તો એનો ખેલ ખતમ કરી નાખત. જોયું ને, આ તમારો દિયર જ્યાં હોય ત્યાં માર ખાઈને આવે છે. બીજો કોઈ હોત ને તો બરોબરની મજા ચખાડેત હું. તમે જે આટલા લાડકોડ આપ્યા છે ને, એણે જ એમને બગાડ્યા છે, એ જ તમને આજે નડે છે. જો પહેલેથી સારા સંસ્કાર આપ્યા હોત ને, તો આવી રીતે આજે નીચું જોવાનો વારો ના આવત. બસ હવે ભાષણ આપવાનું બંધ કરો, જાઓ તમે રસોઈનું કરો. સારું સારું, લાવું છું. મોટા ભાઈ, પેલી મદલે આ ઘરનું પાણી ના ભરાવું ને, તો મારું નામ પણ નાગજી ઠાકોર નહીં. વાહ નાનકા વાહ, સાબાશ. આવી કઈક શૂરવીરતાની વાતો કરે ને તો મજા આવે. હવે જોઉં છું, તારા સગપણનું માગું લઈને હું પોતે સવિતાના ઘરે જાઉં છું. જોઉં છું કે બિલ્લા ઠાકોરને કેમ ના પાડે છે. ઠીક છે ભાઈ. મદલી મદલી મદલી. અરે મોહન, તું આમ અચાનક અહીંયા? આવ આવ બેસ. હું તારી અને રોહિતની સગાઈની વાત લઈને આવ્યો છું. સારું, તો બેસ, હું પાણી લઈ આવું અને માને બી બોલાવી આવું. માં માં જલ્દી આવ, મુખી બાપાનો દીકરો મોહન આવ્યો છે. હા આવી આવ મોહન. જય માતાજી. જય માતાજી. કેમ અચાનક અહીંયા? અમારો કોઈ વાંક ગુનો તો નથી? અરે નહીં માસી, તમારો કોઈ જ વાંક ગુનો નથી. હું તમારી દીકરી મદલીનો હાથ માંગવા આવ્યો છું. મારો ખાસ મિત્ર રોહિત અને તમારી દીકરી મદલી એકબીજાને પ્રેમ કરે છે, અને જો તમારી મંજૂરી હોય તો લગ્ન પણ કરવા માંગે છે. પણ હા, જો તમે હા પાડતા હોય તો સગાઈનું નક્કી કરીએ. દીકરા, તું સગાઈની વાત લઈને આવ્યો છે તો મને શું વાંધો હોય? મારી તો હા જ છે. ઠીક છે માસી, તો હું નીકળું છું. જય માતાજી. હા જય માતાજી. જય માતાજી. Thank you.
શું હવે? હું શુકન અપશુકનમાં માનતો નથી. છાની માની બેઠ, ચાલો લે બધું ઝડપથી. ચાલ ચાલ ઝડપ કર, જલ્દી મોડું થાય છે, ચાલ. અરે સવિતા બેન, બહાર આવો, મહેમાન આવ્યા છે. આવો ઠાકુર, આવો ઠકરાણા. લ્યો મારા લાડકા દિયર નાગજીની સગાઈનું શ્રીફળ અને ચુંદડી. તારી દીકરી મદલી સાથે નક્કી કરી છે. પણ ઠકરાણા, મેં મારી દીકરીની સગાઈ તો રોહિત સાથે નક્કી કરી દીધી છે. અય સવિતા, ક્યાં એ બેગ કોડીને રોહિતને ક્યાં તારી છોડી? તારી મદલી છે ને મારી હવેલીની વહુ બનશે. અને યાદ છે ને કે તારું ખેતર અને ખોડું મારી પાસે ગીરવે મૂકેલું છે. માફ કરજો ઠાકોર, પણ એ શક્ય નથી. અમે નાના ભલે રહ્યા, પણ એક વાર વચન આપ્યું ને પછી એ વચન અમે નિભાવીએ છીએ. તો પછી આ ગામમાં રહેવાના ફાફા પડી જશે. તારી દીકરીની ઇજ્જત બચાવી હોય ને તો લઈ લે આ, નહીતર તારા ઘરની એક પણ ઈંટ નહીં બચે. અને હા, નીચે ધરતીને ઉપર આપ, મા દીકરીને રોડ ઉપર રજળતી કરી દઈશ. લે. અને હા, યાદ રહે, નહીતર ખેર નથી. મટલી, રોહિત, હું આજે ખૂબ જ ખુશ છું. એવી તો કઈ ખુશી છે? રોહિત, હું તને એવી ખુશીના સમાચાર આપીશ કે તું પાગલ થઈ જઈશ. તો બોલ ને. અહીંયા નહીં, ચાલ ત્યાં. અરે મડલી, આજે તું બહુ ખુશ લાગે છે ને, જરા મને તો કહો તમારું ખુશીનું કારણ. હા વાલા, હું સૌથી પહેલા ખુશીના સમાચાર આપવા તને જ આવી છું. તો બોલને જલ્દી. સાઈબા, હવે ઝટ પરણીને લઈ જા તારી સંગત. હા હા મારી મદલી, પણ તારા હૈયાની ખુશીની તો વાત કર. રોહિત, હું આજે ખૂબ જ ખુશ છું. હા હા, એ તો તારા આંખોના ઈશારા અને આ સુવાળા હોઠના સ્મિતથી જ ખબર પડી. રોહિત, મોહન આજે મા પાસે આવ્યો હતો આપણી સગાઈની વાત કરવા. ઓહો, એમ વાત છે? તો માએ શું કીધું મારા વિશે? કેને જલ્દી. મા આપણી સગાઈની વાત સાંભળી રાજી થઈ ગઈ. મોહને માને મનાવી લીધી. હવે તો મને તારા વિના એક પલ પણ નથી રહેવાતું. મડલી, મને પણ તારા વિના એક પલ નથી રહેવાતું. સાચું? હા મડલી, તું મારો શ્વાસ, તું મારો વિશ્વાસ, તું મારી જિંદગી, તું મારી બંદગી, તું મારા લોહીના એક એક કણમાં વસેલી છે. અરે મડલી, હા ક્યાં ખોવાઈ ગઈ? હું આપણા લગ્નના સપના જોતી હતી. ઓહો, તો હવે દોઢા દિવસે સપના જોવાનું ચાલુ કરી દીધું? હા. સારું મડલી, હાલ હવે હું જાઉં છું. ભાઈ ભાભીને પણ આ ખુશીની વાત કરું છું. સારું.